નમસ્કાર દર્શક દોસ્તો, આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે ગુજરાત રાજ્યના આરોગ્ય અને ટુરિઝમ મંત્રી શ્રી જયનારાયણભાઈ વ્યાસ. જયનારાયણભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને ટુરિઝમના ક્ષેત્રની અંદર ગુજરાતે જે પ્રગતિ કરી છે અને કેન્દ્રનો એક એવોર્ડ પણ આ વખતે મળ્યો છે. આપ જ્યારથી ચાર્જ લીધો તે પહેલાં ટુરિઝમ કદાચ ઝીરો હતું, આજે ઝીરોમાંથી હીરો સાબિત થયું છે. શું પ્રયત્નો થયા અને શા માટે આ એવોર્ડ પ્રાપ્ત થયો? વાત આપણે તદ્દન સાચી કહી કે આજથી માત્ર થોડા વર્ષો પહેલાં જ દેશના ટોચના 10 પ્રવાસન રાજ્યોમાં ક્યાંય ગુજરાતનું નામ નહોતું. 2006થી ગુજરાતે પ્રવાસન વર્ષની ઉજવણીની શરૂઆત કરી, દુનિયાભરમાં ઉત્સવોના માધ્યમથી પ્રવાસન વિકસાવવાની એક પદ્ધતિ છે. આપણા ત્યાં પણ કેરાલા બોટ રેસ, પુષ્કરનો મેળો, આમ જોઈએ તો કુંભનો મેળો, આ બધા પણ પ્રવાસનના વિકાસ માટેના ખૂબ મોટા પરિબળો પુરવાર થયા છે. તે રીતે ગુજરાતે પણ પતંગોત્સવ, રણોત્સવ, વાઇબ્રન્ટ નવરાત્રિ, આ બધા ઉત્સવોની ઉજવણીની શરૂઆત કરી. ત્યારે ક્યારેક કેટલાક લોકો એવું કહેતા હતા કે આ બધા તમે ઉજવણીઓ પાછળ ખર્ચાઓ કરો છો. ગુજરાત પાસે એક અભૂતપૂર્વ અને અદ્ભુત પ્રવાસન વારસો છે. ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જેની પાસે મરુ, મેરુ ને મેરામણ, મરુ એટલે રણ, મેરુ એટલે પર્વત અને મેરામણ એટલે દરિયો, આ ત્રણેય જો કોઈ એક જ રાજ્ય પાસે હોય તો ગુજરાત પાસે છે. આપણી પાસે દેશનો બીજા નંબરનો મોટામાં મોટો જિલ્લો કચ્છ એ રણ પ્રદેશ અને સરહદી પ્રદેશ છે. દેશનો ત્રીજા ભાગનો દરિયાકાંઠો ગુજરાત ધરાવે છે. એશિયાટિક લાયન એટલે આપણો સાસણનો સિંહ. ફ્લેમિંગો કોલોનીની વાત કરીએ તો ગુજરાત પાસે જ છે, બીજે ક્યાંય નથી. પક્ષી અભયારણ્ય અને પક્ષી વૈવિધ્યની વાત કરીએ તો ફ્લેમિંગો કોલોનીથી માંડી અને ખીજડીયા, છારીધન, થોળ, ડભોઈ, અદ્ભુત પક્ષી મેળો તમને જોવા મળે એવી જગ્યાઓ ગુજરાત પાસે છે. ગુજરાતના દક્ષિણ છેડે સાપુતારાનો રમણીય પર્વતીય પ્રદેશ છે. પશ્ચિમ દિશામાં વહેતી દેશની મોટામાં મોટી નદી નર્મદા, જેના દર્શન માત્રથી પાપ નાશ થાય છે, અને એના ઉપર દેશનો સૌથી મોટો બંધ સરદાર સરોવર ગુજરાત પાસે છે. કચ્છના નાના રણમાં વાઇલ્ડ એસ એટલે ઘૂડખર છે, કાળિયાર એટલે કે બ્લેક બક વેળાવદરમાં છે, ગીરમાં, ડાંગમાં અને આ બાજુ વડોદરાને અડીને જે જાંબુઘોડાને એનો પર્વતીય પ્રદેશ છે ત્યાં તમને દીપડા પણ જોવા મળે છે. શક્તિપીઠની વાત કરીએ તો અંબાજી, પાવાગઢ, ચોટીલા, આશાપુરા જેવી શક્તિપીઠો ગુજરાતમાં છે. 12માંથી 2 જ્યોતિર્લિંગ સોમનાથ અને નાગેશ ગુજરાતમાં છે. કૃષ્ણ એટલે કે વિષ્ણુ સાથે જોડાયેલ તીર્થસ્થાનોની વાત કરીએ તો દ્વારિકા, ડાકોર અને શામળાજી ગુજરાતમાં છે. જૈન તીર્થધામોની વાત કરીએ તો શત્રુંજયજીથી માંડીને શંખેશ્વરજી અને તારંગાજીથી માંડીને ભોયણી સુધીના અનેક જૈન તીર્થો ગુજરાત પાસે છે. બૌદ્ધ વિહાર અને અશોકના શિલાલેખથી માંડીને વડનગરના બૌદ્ધ અવશેષો ગુજરાત પાસે છે. મોહેંજોદારો કે હરપ્પાની સંસ્કૃતિ એ ધોળાવીરા કે લોથલ પોતાના પટમાં દબાવીને બેઠા છે. અહીંયા સોલંકી વંશનો ઇતિહાસ છે તો અનેક દેશી રજવાડાઓનો ઇતિહાસ પણ ગુજરાત પાસે છે. દેશમાં સૌથી વધારે સંખ્યામાં એટલે કે 222 દેશી રજવાડા ગુજરાતમાં હતા અને 222માંથી 202 માત્ર સૌરાષ્ટ્રમાં હતા, એટલે હેરિટેજ ટુરિઝમ માટેની વિપુલ તકો ગુજરાત પાસે છે. આની સાથોસાથ પાવાગઢનું ચાંપાનેર એ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પામ્યું છે.
જૂનાગઢ અને અમદાવાદ જેવી નગરીઓમાં મોગલથી માંડી અંગ્રેજથી માંડી આધુનિક કાળ સુધીનો ઇતિહાસ દરબાયેલો પડ્યો છે. ગુજરાત પાસે જેટલું પ્રવાસન વૈવિધ્ય છે તેટલું પ્રવાસન વૈવિધ્ય કોઈ રાજ્ય પાસે નથી, અને એટલે ગુજરાતમાં પ્રવાસન વિકાસની જ્યાં સુધી ધાર્મિક અને અન્ય આનંદ પ્રમોદ માટેના પ્રવાસન વિકાસની તકોની વાત કરીએ તો ગુજરાત પાસે ઉત્તમ તકો છે, વૈવિધ્ય પણ છે, પણ એથી બીજા બે પ્રવાસનોને પણ ભૂલવા જેવા નથી. ગુજરાત એ દેશનું પ્રથમ પંક્તિનું આર્થિક અને ઔદ્યોગિક પ્રગતિ કરતું રાજ્ય છે, એટલે અહીંયા બિઝનેસ કન્વેન્શન્સ, આજે જુઓ જર્મનીનું આખી પ્રગતિ પ્રવાસનની, એ કે એક્ઝિબિશન અને એવા જે ઔદ્યોગિક પ્રદર્શનો થાય છે એને આભારી છે. સિંગાપોરમાં પણ મોટા ઔદ્યોગિક પ્રદર્શનો થાય છે, દુબઈ પણ હવે આ પ્રકારના પ્રદર્શનો કરવા માંડ્યું છે. તો વાઇબ્રન્ટ ગુજરાત એ આ પ્રકારનો બિઝનેસ ટુરિઝમ માટેનો એક મોકો પૂરો પાડતી ઇવેન્ટ છે. સાથોસાથ જ્યાં સુધી મેડિકલ ટુરિઝમને લાગે વળગે છે ત્યાં સુધી હું માનું છું કે દેશના સર્વોચ્ચ અગ્રીમ રાજ્યોમાં ગુજરાત એક છે. ગુજરાત પાસે કેટલીક એવી વસ્તુઓ છે કે જે ગુજરાતના ગુજરાતી ભાઈઓને પણ કદાચ ખબર નહીં હોય. વિશ્વમાં કોઈ એક જગ્યાએ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સૌથી વધુ થતા હોય તો તે અમદાવાદ ખાતેની કિડની ઇન્સ્ટિટ્યૂટમાં થાય છે. વિશ્વમાં સૌથી વધારે દેહદાન ગુજરાત કરે છે. દેશમાં સૌથી વધારે ચક્ષુદાન ગુજરાત કરે છે. વિશ્વમાં સૌથી વધારે ઢાંકણી બદલવાના ઓપરેશન કોઈ જગ્યાએ થતા હોય તો તે અમદાવાદમાં થાય છે. વિશ્વમાં સૌથી વધારે ઇમ્પ્લાન્ટ્સ કોઈ જગ્યાએ નખાતા હોય તો તે અમદાવાદમાં નખાય છે. દુનિયાભરમાં ઇન્ટ્રાવેસિસ કાર્ડિયોલોજીસ્ટ એ જાંઘની વચ્ચેની જે નસ છે જેને ફ્યુમોરા કહે છે ત્યાંથી શરીરમાં દાખલ થાય છે. રેડિયલ આર્ટરીમાંથી શરીરમાં દાખલ થવાની ટેકનિક ગુજરાતના એક તબીબ ડૉક્ટર તેજસ પટેલે વિકસાવી છે. દેશની સારામાં સારી કેન્સર હોસ્પિટલ ગુજરાતમાં છે. રક્તપાત માટે ગુજરાતને બદનામ કરનાર લોકોને ખબર નથી કે દેશમાં માથાદીઠ રક્તદાનમાં ગુજરાત પહેલા નંબરે છે, અને માથાદીઠ રક્તદાનની દ્રષ્ટિએ દેશના શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે છે અને વિશ્વમાં પાંચમા ક્રમે છે. મસાના સૌથી વધારે ઓપરેશન કરવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ કલોલના એક ડૉક્ટરના નામે છે. મેડિકલ ટુરિઝમ માટે આ રીતે ગુજરાતમાં બહુ મોટી તકો છે, અને આવનાર સમયમાં ગુજરાત જો સિંગાપોર જેવું એક નાનું રાજ્ય 10 લાખ મેડિકલ ટુરિસ્ટને આકર્ષી શકતું હોય અને ખૂબ મોટા પાયે વિદેશી ઊંડિયામણ કમાઈ શકતું હોય તો ગુજરાત આ દિશામાં મોટું ગજું કાઢી શકે તેમ છે. આ બધી બાબતોનો વિચાર કરીએ તો આવનાર સમયમાં ગુજરાતમાં પ્રવાસન એ બહુ મોટી પ્રવૃત્તિ બનવાનું છે. આજે પણ વિશ્વ વ્યાપારમાં પ્રવાસન એક બહુ મોટી પ્રવૃત્તિ છે. લગભગ $12 ટ્રિલિયન ટર્નઓવર છે, એટલે આ દેશની કુલ અર્થવ્યવસ્થા કરતાં 3 ગણું ટર્નઓવર માત્ર પ્રવાસન ઉદ્યોગ વિશ્વમાં ધરાવે છે. તેવા સંયોગોમાં 2025 સુધીમાં ગુજરાતમાં પ્રવાસન એટલે મેડિકલ ટુરિઝમ, બિઝનેસ ટુરિઝમ, રિલિજિયસ ટુરિઝમ અને એન્ટરટેનમેન્ટ ટુરિઝમ આ ચારે ભેગા કરીને જો આપણે મૂકીશું તો કદાચ ઉદ્યોગ કરતાં વધારે લોકો પ્રવાસન ક્ષેત્રે જોડાયેલા હશે, અને એ દિશામાં ગુજરાતને લઈ જવાની શરૂઆત છેલ્લા 4 વર્ષમાં થઈ છે એનો અમને આનંદ છે. અને આ શરૂઆતની સ્વીકૃતિ તાજેતરમાં ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન, ટૂર ઓપરેટર્સ એસોસિએશન એ દરેક વર્ષે દેશના કયા રાજ્યો સૌથી વધારે પ્રવાસીઓને આકર્ષે છે અને કયા રાજ્યોમાં વધારેમાં વધારે સારી પ્રવાસન સુવિધાઓ છે એના બેઝ ઉપર વોટિંગ કરે છે. આ વખતે 3 રાજ્ય આખરી કોમ્પિટિશનમાં પહોંચ્યા, કેરળ, મધ્યપ્રદેશ અને ગુજરાત, અને એમાંથી ગુજરાતને સર્વોત્કૃષ્ટ પ્રવાસન આંતરમાળખાકીય સુવિધાઓ અને પ્રવાસન સવલતો ધરાવતા રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું. અને ભારત સરકારના માનનીય પ્રવાસન મંત્રી
શ્રી સુબોધકાંત સાહેજીના હાથે આ વખતે આપણને એ માટેની ટ્રોફી મળી. મને લાગે છે કે ખુશ્બુ ગુજરાત કી આથી વધારે સારી રીતે ફેલાઈ શકી ન હોત, અને જે રીતે ગુજરાતનું પ્રવાસન વિકાસ કરી રહ્યું છે. ફરી આપના પ્રશ્નની શરૂઆત પર આવું તો એક સમય એવો હતો આજથી 10 વર્ષ પહેલાં કે આપણે આમ તો ગુજરાતી વિશ્વ પ્રવાસી છે પણ પ્રવાસનના નકશા પર ક્યાંય નહોતા. આજે ગુજરાત દેશના અગ્રીમ પ્રવાસન રાજ્યોમાંનું એક છે એનું આપણને ગૌરવ છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી અને શ્રી જયનારાયણભાઈ વ્યાસ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી અને ટુરિઝમ મિનિસ્ટરની સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધીશું અને કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીશું. ટુરિઝમના ક્ષેત્રની અંદર આપે કહ્યું તે પ્રમાણે ખૂબ સુંદર પ્રગતિ કરી, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સંદર્ભનો સવાલ છે. ત્યાં સુધી જે વિકાસ થવો જોઈએ તે વિકાસ થયો છે કે કેમ તે બહુ મોટો પ્રશ્ન જ છે, તો એ જ વિશે આપ કંઈ કહી શકશો? જો એક વસ્તુ આપણે યાદ રાખીએ, રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. કોઈ પણ પ્રવૃત્તિની શરૂઆત આજથી 40 વર્ષ પહેલાં ઉદ્યોગ માટે હું ગુજરાતના લોકેશનોનું માર્કેટિંગ કરી અને ગુજરાતમાં ઉદ્યોગોને આકર્ષવા માટે મુંબઈ જતો હતો, ત્યારે પણ અમારી સામે ઉદ્યોગો આવા જ પ્રશ્નો કરતા હતા કે અમારી પાસે પૂનામાં આ સવલત છે, ચિંચોડમાં આ સવલત છે, પનવેલમાં આ સવલત છે, થાણેમાં આ સવલત છે, બેલાપુરમાં આ સવલત છે, તમારી પાસે ગુજરાતમાં શું છે? અને ત્યારે અમે એમને કહેતા હતા ગુજરાત પાસે એક સારી શરૂઆત કરવાની અને એ દિશામાં જવાની ક્ષમતા છે, અને તમે ગુજરાતમાં આવશો તો ગુજરાત તમને નિરાશ નહીં કરે. ગુજરાત પાસે શાંત ઔદ્યોગિક સંબંધો છે, વીજળી છે, પાણી છે, રસ્તા છે, શાંત પ્રજા છે, અને સૌથી વિશેષ તો ઉદ્યોગોને પ્રોત્સાહન આપી અને આગળ લઈ જવાની ભાવના અને નિર્ધાર ધરાવતી સરકાર છે. આ જ વાત પ્રવાસન માટે આજે કહી શકાય તેમ છે. ગુજરાત પાસે સારામાં સારા રસ્તાઓનું નેટવર્ક ઊભું થયું છે. ગુજરાત પાસે ત્રીજા ભાગનો દરિયા કિનારો છે. ગુજરાત પાસે સાપુતારા જેવા પર્વતીય મથકો છે, તો ગુજરાત પાસે અન્ય પ્રવાસન ધામો પણ છે. જેમ જેમ પ્રવાસીઓની સવલતો ઉમેરાવી જોઈએ તેમ ઉમેરવાનું કામ અમે બહુ મોટા પાયે હાથમાં લીધું છે, અને એની સીધી અસર રાજ્યના પ્રવાસનના બજેટ પર જોઈ શકાય છે. આજથી 4 વર્ષ પહેલાં માત્ર 30 કરોડ રૂપિયાનું બજેટ હતું આ ખાતાનું, આજે 400 કરોડ ઉપર ખર્ચો પ્રવાસન વિભાગ કરે છે. તો 4 વર્ષમાં તમારા બજેટમાં 10 ગણો વધારો થાય એથી વધારે કઈ પ્રતિબદ્ધતા જોઈએ? અને આ તો માત્ર રાજ્ય સરકારના બજેટની વાત કરીએ છીએ, જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ઉપર કે અન્ય રીતે જે સવલતો ઊભી થાય છે તેની વાત આપણે નથી કરતા. આજે અમદાવાદમાં તમે જાઓ તો ડિસેમ્બરનો અંત કદાચ બીજે બધે લોકો ક્રિસમસના રંગે રંગાઈને ઉજવતા છે, અમદાવાદ કાંકરિયા કાર્નિવલના રંગે રંગાઈને ઉજવે છે. એ બદલાવ આવ્યો છે. હમણાં જ વૈષ્ણોદેવીમાં 1 કરોડમાં યાત્રિક ગયા એવું આપણે છાપામાં વાંચ્યું, પણ મારા ત્યાં અંબાજીમાં વર્ષે 1.5 કરોડ કરતાં વધારે યાત્રિકો આવે છે. કોઈ ગુજરાતી એ વિશે ઉલ્લેખ નથી કરતો. સવલતો છે નથી ત્યાં ઊભી થઈ રહી છે, કારણ કે ગ્રાહક છે ત્યાં સવલત આવવાની છે, અને ગ્રાહક આવવાનો છે તેમાં સવલતો ઊભી કરીએ છીએ. સાપુતારા, દ્વારિકા, આજે દ્વારિકામાં પહેલાં 3 મહિનાની સિઝન હતી, આજે રોજની ઓછામાં ઓછી 60 લક્ઝરી જાય છે. સિદ્ધપુરમાં બિંદુ સરોવર વર્ષમાં 2 મહિના કે 3 મહિના લોકો આવતા હતા, આજે લગભગ રોજ સરેરાશ 10-12 લક્ઝરી આવે છે અને સિઝનમાં 10-12 હજાર લોકો રોજના આવે છે. બિંદુ સરોવર આખા દેશનું માતૃશ્રાદ્ધ માટેનું તીર્થસ્થાન છે એ વાત આપણે દેશ સમક્ષ મૂકી શક્યા છીએ. એ સ્થિતિ અંબાજીની છે, એ સ્થિતિ સોમનાથની છે. પ્રવાસીઓનો ધસારો શરૂ થયો છે. છેલ્લા 2 વર્ષમાં ગીરમાં એટલા બધા પ્રવાસીઓ આવે છે કે આ સિંહ દર્શનની મોસમમાં ગીરમાં રહેવાની જગ્યા નથી મળતી. લોકો ઘરે હોમસ્ટે તરીકે પ્રવાસીઓને રાખવા માંડ્યા છે. સરવાળે સ્થાનિક અર્થવ્યવસ્થાને ફાયદો થાય છે. આંતરમાળખાકીય સવલતો આપ જુઓ તો રસ્તા જે આપણા ગુજરાતના રોડ છે તેના રોડ સાઈડ રેસ્ટોરન્ટની ક્વોલિટી પણ સુધરી છે. પહેલાં ત્યાં
સ્વચ્છતા નહોતી, ત્યાં ટોયલેટ ફેસિલિટી નહોતી. આજે એક સામાન્ય રેસ્ટોરન્ટમાં પણ આ સવલતોનું ધ્યાન રખાય છે. ફાસ્ટફૂડ ચેઇન્સ આવી છે અને એની સાથે સાથે પ્રમાણમાં પોસાય તેવો અને હાઇજિનિક કહેવાય તેવો ખોરાક મળતો થયો છે. પ્રવાસનના વિકાસ માટે વ્યાજબી અને હાઇજિનિક એટલે સ્વાસ્થ્યપ્રદ ખાવાનું મળે એવી રેસ્ટોરન્ટની ચેઇન હોય તે પણ એટલું જ જરૂરી છે. આ બધી સવલતો ગુજરાતમાં ઊભી થવા માંડી છે અને એ સવલતો ઊભી થઈ રહી છે, એની સાથે સાથે પ્રવાસનને વેગ મળવાનો છે. પ્રવાસનના વેગની અંદર અવરોધક જો કોઈ પરિબળ હોય તો તે ગુજરાતની દારૂબંધી છે એવું લોકોનું માનવું છે. અને દારૂબંધીને કારણે દારૂ છૂટથી ન મળતો હોય તેને કારણે અહીંના પ્રવાસીઓ બીજા રાજ્યો તરફ આકર્ષાય તો એ ગુજરાતને ભાગે ખોટ આવે. આ સંદર્ભમાં સરકાર કોઈ નીતિ ઢીલી કરવાના સંદર્ભમાં વિચારી રહી છે ખરી? જો પહેલી વાત તો એક આપણે એવું ધારી લઈએ છીએ કે પ્રવાસીઓ દારૂ પીવા જ આવે છે, આ વાતમાં કોઈ તથ્ય નથી. ઈરાન કે ઈજિપ્ત સંપૂર્ણ દારૂબંધી પાડે છે. માત્ર જર્મનીમાંથી વર્ષે 10 લાખ પ્રવાસીઓ ઈરાન જાય છે. જો દારૂબંધીના કારણે પ્રવાસીઓ રોકાઈ જવાના હોત તો ત્યાં ના જતે. દુનિયામાં ક્યારેય નહોતી એટલી સ્વીકૃતિ વેજિટેરિયનિઝમ એટલે શાકાહાર અને નોન આલ્કોહોલિઝમને મળતી ચાલી છે. આજે દારૂ નહીં પીવો એ વિદેશમાં એક સ્વીકૃત ફેશન બની છે. વેજિટેરિયન ખોરાક ખાવો એ એક સ્વીકૃત પદ્ધતિ બની છે. ત્યારે વિદેશમાં જે લોકો ધારે તો દારૂના ટબ ભરીને અંદર નાવા પડી શકે એટલો મળે છે દારૂ, એ દારૂ પીવા આવે છે એવું આપણે માનીએ છીએ, કોઈ તથ્ય નથી. તમે પ્રવાસન વૈવિધ્ય આપો અને બાળકોને અને અન્ય પ્રવાસીઓને અનુકૂળ આવે, મનોરંજન મળે, આનંદ થાય તેવી પ્રવૃત્તિઓ આપો તો પ્રવાસી આવવાનો છે. દારૂબંધીની નીતિ સાથે એને જોડવાનો કોઈ અર્થ નથી. અને દારૂબંધી એ ગુજરાતની સ્વીકૃત નીતિ છે. એ નીતિની મર્યાદામાં રહીને જ અમારે પ્રવાસનનો વિકાસ કરવાનો છે અને એ વિકાસ થઈ રહ્યો છે. આ નીતિ હોવા છતાં થઈ રહ્યો છે એ હકીકત છે, એ વાત આપણે સ્વીકારવી પડશે. તો દર્શક દોસ્તો, આ હતા ગુજરાત રાજ્યના ટુરિઝમ મંત્રી અને આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઈ વ્યાસ પોતાના વિચારોની સાથે. જયનારાયણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર.